तो विद्यार्थियों गुड मॉर्निंग। तो आज नो जो वीडियो लेक्चर छे ते आपना लखन संबंधित प्रश्न 13.1 अने 13.2 ना नंबर छे। 13.1 तो आवड़ से पर 13.2 जराक मथाव से એટલે ખાસ ધ્યાન આપજો। 13.2 છે જે તમારો એમ કહેવાય કે કોમ્પિટિટિવ એક્ઝામ માટેનો ક્વેશ્ચન છે। તો ચાલો હવે આ ક્વેશ્ચન શું છે કે નીચે દર્શાવેલ એમાઇન સંયોજનને પ્રાથમિક દ્વિતીય અને તૃતીય એમાઇન તરીકે વર્ગીકૃત કરો। તમારે નામ નથી આપવાના, ખાલી શું કરવાનું છે કે પ્રાથમિક દ્વિતીય કે તૃતીય એમાઇન છે એમાં તમારે વર્ગીકૃત કરવાના છે। ચાલો મેં તમને કીધું હતું કે પ્રાથમિક એમાઇન એટલે શું। તો પ્રાથમિક એમાઇન એટલે કે નાઇટ્રોજન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે તે બસ એને તમે પ્રાથમિક દ્વિતીય અને તૃતીયમાં વર્ગીકૃત કરી શકો। તો ચાલો નાઇટ્રોજન છે તે એક જ કાર્બન સાથે જોડાયેલો છે બેન્ઝીનના, તો આને વિદ્યાર્થીઓ શું કહેવાય 1 ડિગ્રી એમાઇન કહેવાય એટલે કે પ્રાથમિક એમાઇન કહીશું આપણે, કેમ કે N છે તે એક જ કાર્બન સાથે જોડાયેલો છે। ચાલો વાત કરીએ અહીંયા તો N સાથે CH કેટલા છે, CH3 કેટલા છે 2, તો આ CH3 ને મેં આ બાજુ પણ લખી શકું કેમ નહીં, કેમ કે નાઇટ્રોજન ની તમને મેં પહેલા લેક્ચર માં કીધું હતું કે એની સંયોજકતા કેટલી હોય 3, તો તમે જોઈ શકો છો 1 2 ને 3। તો અહીંયા તમે કહી શકો કે નાઇટ્રોજન કેટલા કાર્બન સાથે 1 2 ને 3 કાર્બન સાથે જોડાયેલો હોવાથી તે 3 ડિગ્રી એમાઇન એટલે કે તૃતીય એમાઇન થશે। ઓકે ચાલો અહીંયા વાત કરીએ તો અહીંયા આપણે એનું પહેલા બંધારણીય સૂત્ર લખીએ તો શું થશે CH3 CH2 કે C2H5 એટલે ઇથાઇલ થશે ને આ CH પાછું હું થશે કે આ CH સાથે કેટલા જોડાયેલા છે બે જોડાયેલા છે ને જો અહીંયા લખ્યું છે આ બે તામ થશે CH2 CH3 ને આ NH2। તો અહીંયા તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન છે તે ફક્ત એક જ કાર્બન સાથે જોડાયેલો છે। હવે આ કાર્બન 10 સાથે જો એના સાથે તમારે કઈ લેવા દેવા નથી, આપણે ખાલી આ નાઇટ્રોજન કેટલા એક જ કાર્બન સાથે છે એટલે આને શું કહેવાય પ્રાથમિક એમાઇન આપણે કહીશું। ચાલો હવે વાત કરીએ અહીંયા તો બંધારણીય સૂત્ર લખો CH3 CH2 NH CH2 CH3। તો નાઇટ્રોજન છે તે કુલ કેટલા આ સોરી આ કુલ કેટલા બે કાર્બન સાથે જોડાયેલો છે, જો કા નાઇટ્રોજન કેટલા કાર્બન સાથે 2 એટલે આને શું કહેવાય દ્વિતીય એમાઇન કહીશું। ઓકે તો આપણો 13.1 હતો, હવે આપણે 13.2 નિહાળીશું। તો તમને વિદ્યાર્થી જો 13.2 નામનો ક્વેશ્ચન દેખાતો છે, તો ક્વેશ્ચન કઈક આવો છે કે આણ્વીય સૂત્ર C4H11N વાળા જુદા જુદા સમઘટકી એમાઇનના સંયોજનના બંધારણ દોરો। ચાલો એટલે પહેલું આપણો પહેલો ક્વેશ્ચન શું છે, બંધારણ દોરવાનો છે અને એ જ બંધારણના આપણે શું લખવાના છે IUPAC નામ લખવાના છે, એટલે કે બાજુમાં આવીને આપણે શું લખીશું IUPAC નામ। અને મુખ્ય કામ છે ખબર, તકલીફ તમને કા પડશે અહીંયા કે એમાઇન સંયોજનની જુદી જુદી જોડીઓ કયા પ્રકારની સમઘટકતા, સમઘટકતા એટલે કે તમને યાદ જ હશે 11 માં તમે શીખી ગયા છો કે એના શું હશે મોલેક્યુલર ફોર્મ્યુલા કેવા હશે સેમ પણ સ્ટ્રક્ચર ફોર્મ્યુલા ડિફરન્ટ, એટલે કે આણ્વીય સૂત્ર સમાન પણ બંધારણીય સૂત્ર કેવા હશે જુદા જુદા, એને કહેવાય સમઘટકતા કે જેને આપણે ઇંગ્લિશમાં આઇસોમેરિઝમ કહી શકીએ। તો ચાલો તો આપણે આણ્વીય સૂત્ર પર પાસે કહ્યું છે C4H11N। ઓકે તો ચાલો પહેલા કાર્બન કેટલા બનાવી દો 4, 1 2 3 4 1 2 3 4, આ બાજુ પાછું બતાવીશું આપણે બંધારણ ને એનું IUPAC નામ 1 2 3 4। ચાલો અહીંયા આપણે બતાવીએ તો શું થશે, આ NH2 પ્રાથમિક એમાઇન થયું। ઓકે ચાલો એવી જ રીતે આપણે બીજું બતાવીએ અહીંયા આ બી આપણો શું છે પ્રાથમિક એમાઇન છે। હવે બીજે આપણે કામ બતાવીએ જો 1 પર આવી ગયું 2 પર આવી ગયું, તો હવે આપણે ક્યાં બતાવીશું આને આપણે નીચે લઈ લઈએ એટલે કે આ આપણું CH3 આ CH2 સો બીજો
आ CH2 NH2 ने અહીંયા હું કરી દીએ CH3 ને બ્રાન્ચ માં લઈ લીએ CH3 ને કા લઈ લીધો આપણે શાખા માં ચાલો પછી આની વાત કરીએ તો આપણે પ્રાથમિક જ બનાવવાના છે તો હું કરો 1 2 3 ને અહીંયા NH2 ને અહીંયા આપણો શું આવશે આ CH3 તો પ્રાથમિક જેટલા શક્ય છે એટલા આપણે બનાવ્યા તો અહીંયા આપણે હાઇડ્રોજન મૂકી દીએ 3 2 2 ને 2 केंद्र में कोई दिवस कार्बन पास है तो हाइड्रोजन नहीं आए कारण है नहीं संयोजकता चार हो भी जो ही है तो यहाँ भी आ त्रोन यहाँ एक नया बे यहाँ एक चार अबे आनु अपने प्राथमिक एमाइन ने बताने नाम जो ही लिए तो आप बता इसके बाद से तुम्हारा प्राथमिक एमाइन चलो अबे इन्हें नाम तानु सोचे एक बे तोड़ चार ब्यूटेन एमाइन ब्यूटेन एमाइन आनु नाम सुन तो से ब्यूटेन टू एमाइन ब्यूटेन टू एमाइन आनु नाम सुन तो से के 1 2 3 टू मिथाइल 1 2 3 टू मिथाइल प्रोपेन एमाइन चार हवे यहाँ त्रोण त्रोण तो 1 2 ने 3 तो आओ तो से आप लोग टू मिथाइल हाँ टू मिथाइल अब तब मैं विचार से क्या बनने वो सेम चीज़ जैसे हम लोग विचार यू टू मिथाइल प्रोपेन टू एमाइन चे तो विद्यार्थी जो आ आ क्या होता है आप लोग वन पर एमाइन चे ने पहले क्या हुआ चे टू पर एमाइन होता है ओके चलो हवे आपने द्वितीय एमाइन बनावा શું બનાવવાના દ્વિતીય કેમાઇન તો દ્વિતીય કેમાઇન કેવી રીતે બનશે તો તમને ખબર જ છે કે કેન્દ્રમાં આપણે શું આવશે NH શું આવશે NH એટલે કે NH ચાલો દ્વિતીય બનાવો તો આજુબાજુ શું થશે આ CH2 CH3 ને આ CH3 CH2 ચાલો એક પહેલો હવે બીજું બનાવીએ NH CH2 ત્રણ કાર્બન બનાવી દઈએ CH2 CH2 CH3 ને આમાં જો એક જ કાર્બન વાળું બતાવો ચાલ હજી એક શક્ય છે કયું આવી રીતે CH3 CH CH3 ને NH CH3 જો થઈ ગયું આ હવે આનો આ બધા જ કયા છે દ્વિતીયક છે કઈ રીતે દ્વિતીયક છે તે જોજો કે નાઇટ્રોજન બે કાર્બન સાથે જોડાયેલું નાઇટ્રોજન બે કાર્બન સાથે નાઇટ્રોજન બે કાર્બન સાથે હવે એના આયુપીએસી નામ તો શું થશે એન ઇથાઇલ એન પર ઇથાઇલ ઇથેનેમાઇન હવે આનું એન મિથાઇલ લોંગેસ્ટ કાર્બન ચેઇન છે એટલે લેવાનું તો એન મિથાઇલ એન મિથાઇલ પ્રોપેનેમાઇન ओके चलो अबे आनु सु नाम थसे एन पर मिथाइल एन पर मिथाइल पची 1 2 ने 3 प्रोपेन 2 एमाइन चलो तृतीयक शक्य छे के नथी जोई लिए तो नाइट्रोजन CH3 CH3 ને CH2 CH3 ओके એવું નહીં કરતા કે નાઇટ્રોજન આજુબાજુ ચારે ચાર લખી મુકતાય તો તમારો ચતુર્થક થઈ જાય ઓકે તો વો શક્ય નહીં તો ચાલો હવે આનું નામ શું થશે તો એન પર ઇથાઇલ પછી ડે પછી શું થશે એન પર મિથાઇલ એન ઇથાઇલ એન 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 કોમા એન ડાઈ સોરી આનું નામ શું થશે એન કોમા એન डाई मिथाइल एन कोमा एन डाई मिथाइल इथेन इथेनेमाइन अथवा तो मैंने इथेनेमाइन भी कही सको ओके तो आ आपड़ू गई हो तो तृतीय एन कोमा एन डाई मिथाइल इथेनेमाइन चलो हवे मुख्य काम सोचे थे जो
આ બધાને આપણે નામ આપી દઈએ, આને આપી દઈએ A B C, પછી આ છે D E F G ને આ H. તો મુખ્ય કામ આપણું આ છે કે કયા પ્રકારની સમઘટકતા દર્શાવવાનું છે. ઓકે, તો કયા પ્રકારની સમઘટકતા દર્શાવે એ દર્શાવવા માટે આપણે ક્યાં બતાવીશું? આ મેં જરાક પ્રશ્ન પૂછી દઉં તો તમને આપણે અહીંયા લખી શકીએ. 13.2 નો સવાલ છે. તો પહેલા આપણે જોઈશું કે સ્થાન સમઘટકતા, સ્થાન સમઘટકતા. તો સ્થાન સમઘટકતા એટલે વિદ્યાર્થીઓ એટલે કે પોઝિશન આઇસોમેરિઝમ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય, પોઝિશન આઇસોમેરિઝમ. એટલે શું હશે કે ખાલી સ્થાનનો જ તફાવત છે, નામ સરખું રહેશે. એ લોકો જો નામ કેવા છે સરખા, પણ એ લોકોના કેવા છે ખાલી નંબર જ જુદા છે. તો એના એના અંદર જો તમે કે એ અને બી જુઓ, એ એન્ડ બી છે કે નહીં તે જો. આને તમે બ્યુટેન 1 એમાઇન કહી શકો ને, નહીં જો બ્યુટેન 2 એમાઇન. એટલે આગળ જો નામ કેવા છે સરખા પણ ખાલી નંબર કેવા છે જુદા, એટલે કે સ્થાન જ કેવા છે જુદા. એટલે બ્યુટેન 1 એમાઇન ને 2 એમાઇન એકબીજાને કેવા છે, સ્થાન સમઘટક છે. કોમા, હવે બીજા એવા ઉદાહરણો જો, એવી રીતે જો 2 મિથાઇલ, આ તમને દેખાય 2 મિથાઇલ, પ્રોપેન 1 એમાઇન 2 મિથાઇલ, પ્રોપેન 2 એમાઇન, એટલે કે સી અને ડી એ બી એકબીજાને કેવા છે, સ્થાન સમઘટક છે. એના પછી બીજા જો કે ખાલી એવું હોવું જોઈએ કે નામમાં જ તફાવત હોવો જોઈએ, તો કયા થશે આપણા, બીજા કોઈ છે કે જેના નામમાં જ તફાવત હોય, એની થઈ લાતો થશે નહીં, આ બી અલગ છે, એટલે બીજા કોઈ સ્થાન સમઘટકતામાં આવશે નહીં. સ્થાન સમઘટક એટલે જો આગળના નામ જો કેવા છે સરખા, ખાલી નંબર જ જુદા છે, એટલે સ્થાન જ ક્રિયાશીલ સમૂહ કેવા છે જુદા. તમે લખી શકો બાજુમાં કે સ્થાન સમઘટકતા એટલે કે, લખી દેજો નોટમાં કે સ્થાન સમઘટકતા એટલે કે ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુદું હશે. ઓકે, ચાલો હવે જે બીજી પ્રકારની સમઘટકતા આવશે તે છે આપણી શૃંખલા સમઘટકતા. કઈ આવશે? શૃંખલા સમઘટકતા. શૃંખલા સમઘટકતામાં ઉદાહરણ એટલે જો પેલા શૃંખલા એટલે હું કે ચેન આઇસોમેરિઝમ કહેવાય, એટલે શૃંખલા કેવી હશે સમાન. તો એ અને સી જો, એ અને સી, તો એના અંદર જો આ NH2 ને NH2 એક એ કેવા છે કે અહીંયા કેટલા છે, ખાલી 4 નંબર ને અહીંયા કેવી છે જો 4, પણ આ કેવું છે ના ચેનમાં છે, શૃંખલામાં છે. એટલે એ અને સી એકબીજાને કેવા છે, શૃંખલા સમઘટક છે. પછી બીજું એવી જ રીતે એ અને ડી જુઓ કેવા છે, આ 4 આ કોણમાં છે, એક બ્રાન્ચમાં છે. એટલે એ અને ડી એકબીજાને કેવા છે શૃંખલા. હવે વિચારો એ અને જો ડી હોઈ શકે તો સી અને ડી બી તો હોઈ શકે ને, તો સી સી અને ડી એ પણ શું છે આપણા, શૃંખલા સમઘટક જ છે. એવી જ રીતે જો બી અને સી આ કેવું છે જો, આ 4 ના બી 3 એક કેવો છે બ્રાન્ચમાં, એટલે જે બી અને સી એ કેવો છે એકબીજાનો શૃંખલા સમઘટક. ને એવી જ રીતે જો સી અને ડી થયું ને સી અને હું થયું સી ડી અને બી સી, તો બી અને ડી એ બી શું હશે તમારું, શૃંખલા સમઘટક હશે. શૃંખલા સમઘટકમાં તમને કન્ફ્યુઝન થઈ પણ શૃંખલા સમઘટક એટલે સમજો કે શું હશે કે બધા જો કેવા છે એ બી સી અને ડી બધા જ પ્રાથમિક એમાઇન આવ્યા, દ્વિતીય કોઈ આવ્યું નથી. એટલે કેવું હશે કે ખાલી શૃંખલામાં જ કેવું હશે, ઉપર નીચે લટકેલા હોય, અલગ અલગ હોય, બરાબર, આ શૃંખલામાં આવતા નથી. હવે વાત કરીએ ત્રીજું, તો મધ્યાવર્તા, મધ્યાવર્તા વયવર્તા એટલે જેને કહેવાય ટોટોમર્સ, સોરી એને કહેવાય મેટામર્સ. મેટામર્સ એટલે કે વિદ્યાર્થીઓ બહુ મસ્ત જો શું છે કે ક્રિયાશીલ સમૂહના આજુબાજુ, લખી મૂકજો મેટામર્સ એટલે કે ક્રિયાશીલ સમૂહના આજુબાજુ અલ્કાઇલ સમૂહની સંખ્યા જુદી જુદી હોય. મેટામર્સ ની વ્યાખ્યા લખજો કે ક્રિયાશીલ સમૂહના આજુબાજુ જો અલ્કાઇલ સમૂહની સંખ્યા જુદી જુદી હોય
તો તેને મેટાવર્સ કહે છે ઓકે તો જો મેટાવર્સ ના અંદર કોણ કોણ આવશે થી E અને F જો આ બાજુ NH આ બાજુ NH પણ આ બાજુ બંને બાજુ કેવા છે અલકાઈલ જમુ જો કેવા છે જુદા જુદા તેથી તમે કહી શકો E અને F એકબીજાને કેવા છે મેટાવર્સ એવી જ રીતે જો F અને G NH ક્રિયાશીલ સમૂહ જો પણ આ બાજુ કેવું છે પ્રોપાઇલ મિથાઈલ આ બાજુ કેવું છે મિથાઈલ જ્યારે આ બાજુ કેવું છે આઇસોપ્રોપાઇલ છે એટલે E F અને G એ કેવું થશે એકબીજાનો શું થશે મેટામર્સ જો તો પછી E અને G એ બી શું થશે એકબીજાનો મેટામર્સ થશે વિદ્યાર્થીઓ વિડિયો ખાસ ધ્યાનથી જોજો બરાબર જો તમારા પાસે નિયમ જ પડે તો 11 ની જો ટેક્સ્ટબુક હોય તો એને ખાસ રિફર કરજો ओके तो आप लखाण संबंधित 13.1 और 13.2 तो नेक्स्ट वीडियो लेक्चर अंदर आप मिलिए।